करजन में आज गुजरात कांग्रेस के मंत्री गायत्री बा के हाथों महिला समिति के कार्यालय का लोकार्पण करवाया गया और साथ ही आने वाले विधानसभा चुनाव को लेकर महिला समिति की बैठक भी आयोजित की गई। करजन तालुका में कांग्रेस महिला समिति के कार्यालय का लोकार्पण गुजरात प्रदेश महिला कांग्रेस के नेता गायत्री बा के हाथों करवाया गया। इस मौके पर महिला कांग्रेस समिति के कार्यकर भी बड़ी तादाद में उपस्थित रहे। दरअसल गुजरात राज्य महिला कांग्रेस समिति के प्रमुख गायत्री बा वाघेला की अगुवाई में आने वाले विधानसभा चुनाव को लेकर मीटिंग भी आयोजित की गई थी, जिसमें ऑल इंडिया कांग्रेस के महामंत्री और गुजरात प्रदेश के प्रभारी शोभना जी की भी उपस्थिति रही। उनकी ओर से सभी महिला कार्यकरों को जरूरी मार्गदर्शन भी दिया गया। गुजरात प्रदेश महिला कांग्रेस द्वारा हमारा जो माननीय प्रभारी श्री शोभनाबेन शाह अमदावाद आवेला छे, ए अंतर्गत अमे महिला कांग्रेस की दरेक जिला અને મહાનગરપાલિકામાં મહિલા કોંગ્રેસની અમે મિટિંગ કરીએ છીએ અને ખાસ આ મિટિંગનો ઉદ્દેશ કે ઓલ ગુજરાતમાં મહિલા કોંગ્રેસનું જે સંગઠન છે એ સંગઠનની સાથે સાથે આગામી જે વિધાનસભા આવી રહી છે એ વિધાનસભામાં અમારે કોંગ્રેસનો જે ન્યાય યાત્રા અને સભ્ય નોંધણી ઝુંબેશ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એની માહિતી માટે થઈને આજની અમારી આ મિટિંગ હતી। અત્યારે તમે જુઓ છો કે વિધાનસભાને માત્ર હવે જોઈએ તો 7-8 મહિના જ રહ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના જે મુદ્દાઓ છે એ લઈને અમે બહેનો સમક્ષ આવેલા છીએ અને પાર્ટી જે પણ વિધાનસભામાં જે પણ લોકોને ટિકિટ આપે પણ એક મહિલા કોંગ્રેસ છે એ કોંગ્રેસની એક પાંખ છે અને જ્યારે અત્યારે 50%થી ઉપર મહિલા મતદારો છે ત્યારે મહિલાઓને કે ને જે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભોગવવું પડે છે, તમે જોશો કે અત્યારે મોંઘવારીએ માજા મૂકી છે, બહેનો જે છે એને રોજે રોજનું જે એનું બજેટ છે એ વિખરાઈ ગયું છે। અત્યારે જોશો તો આ ભારતીય જનતા પાર્ટીમાં દરેક વર્ગ છે, એમાં પછી વિદ્યાર્થી વર્ગ હોય કે પછી વેપારી વર્ગ હોય, ખેડૂત વર્ગ હોય કે મહિલાઓ હોય કે પછી શિક્ષિત યુવાનો હોય, દરેક વર્ગ છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યારે પીસાઈ રહ્યો છે ત્યારે આ દરેક મુદ્દાને લઈ અને આગામી વિધાનસભાની ઇલેક્શનમાં બહેનો જે છે મહિલા સંગઠનના બહેનો છે એ ઘરે ઘરે જશે અને સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી કે જે કોવિડમાં સાવ નિષ્ફળ નીવડી છે, તમે જોશો કે કોરોનાની આ મહામારીમાં લોકોને બેડની સુવિધા નથી મળી કે નથી મેડિકલમાં, એટલે કે એને દવાઓની પૂરતા પ્રમાણમાં જે જથ્થો જોઈતો હોય એટલે ઘણા પરિવારો એ પણ નથી મળ્યો, સાથે સાથે ઓક્સિજનના સિલિન્ડર પણ નથી મળ્યા। તો આવી જે બધી આ ભારતીય જનતા પાર્ટીની જે ત્રુટીઓ છે એ દરેક વર્ગ જે છે એને ભોગવી જ છે, પણ આ હવેની સરકાર જે છે આ લોકોનો જ્યારે પ્રશ્ન છે એને ઉકેલી ન શકતી હોય તો હવે લોકો પણ કહી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીને શાસન કરવાનો કોઈ અધિકાર નથી અને આ દરેક મુદ્દા લઈ અને મહિલા કોંગ્રેસના સંગઠનના બહેનો છે એ આગામી દિવસોમાં ઘરે ઘરે જશે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે।